જ્યારે પણ શરદી ઉધરસ કે ગળામાં દુખાવો થાય તો સૌથી પહેલાં ગરમ દૂધમાં હળદર ઉમેરી પી લેવાની સલાહ મળે છે હળદરવાળું દૂધ પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે પરંતુ કેટલીક એવી સમસ્યાઓ પણ હોય છે જેમાં હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ એવી ઘણી સમસ્યાઓ છે જેમાં હળદરવાળું દૂધ પીવાથી નુકસાન થઈ શકે છે ગરમીના દિવસોમાં હળદરવાળું દૂધ પીવાથી બચવું જોઈએ કારણ કે હળદરની તાસીર ગરમ હોય છે તેવામાં હળદરવાળું દૂધ પીવાથી શરીરની ગરમી વધી શકે છે જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ હળદરવાળું દૂધ પીવાથી ડાયરિયા થવાની શક્યતા વધી જાય છે સાથે ઉલટી અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે આ સિવાય જે લોકોને સોયા અથવા તો નટ્સ એલર્જી હોય તેમને પણ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ આમ કરવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પણ હળદરનું સેવન ટાળવું જોઈએ કારણ કે હળદરમાં બે ઓક્સેલેટ ઓક્સિલેટ હોય છે ઓક્સિલેટ પથરીની સમસ્યાને વધારી શકે છે વધારે પ્રમાણમાં હળદરવાળું દૂધ પીવાથી બ્લડ શુગર લેવલ પણ ઘટી જાય છે તેવામાં એવા લોકો જે એન્ટીબાયોટિક દવાઓ લેતા હોય છે તેમણે હળદરવાળું દૂધ પીતા પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ